चलो बच्चा हवे स्टार्ट करिए छे આજનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કેમ કે આ ઉદાહરણમાં બચ્ચાઓ મને બહુ જ ક્વેશ્ચન કરે છે ક્વેશ્ચન એટલે કે મને એમ કહે છે કે સર આપણી મેથડના આ મેથડમાં આન્સર સેમ આવે તો બચ્ચા ખાસ હવે પેટર્ન સમજજો તો વધારે ક્લિયર થશે ઉદાહરણ નંબર છે તમારા સિક્વન્સમાં 13 કયો છે બચ્ચા ઉદાહરણ નંબર 13 જે ખાસ ધ્યાન રાખજો ઉદાહરણ નંબર 13 ની અંદર ગણતરી આપણે આપણી મેથડથી કરીશું આપણી મેથડ એટલે તમે કહેશો કે સર બહુ ફરક નથી ખાલી પેટર્ન સમજવાની ટેકનિક ધ્યાન રાખવાની છે જેનાથી તમને ઈઝી રહેશે પહેલામાં આપણે એવું કહીએ છે દરેક દાખલામાં એકમનો ભાવ શોધો એક એકમનો ભાવ શોધો એક એકમ જે રીતે અહીંયા 20 કિલોગ્રામનો ભાવ આપ્યો છે તો આપણે 1 કિલોગ્રામનો શોધવાનો બાકી બધે તો એક જ છે એમ જ કહેવાય આગળ જઈએ જ્યારે એકમ સરખા ના હોય ત્યારે જથ્થાને ભાગવાનો કે જથ્થાને સરખા કરવાના સૌથી પહેલા શરૂઆત કરીએ બચ્ચા એઝ યુઝ્યુઅલ તો તમે કહેશો કે સર અહીંયા એ બી સી ડી ઈ અને એફ આપેલું છે તો પહેલો પોઈન્ટ આપણે આ લખી કાઢ્યો એકમમાં લખી કાઢીએ અહીંયા 1 કિલોગ્રામ 1 ક્વિન્ટલ 1 કેજી 1 મીટર 1 લીટર 1 ડઝન આગળ જઈએ તો અહીંયા 2015 નો ભાવ આપ્યો છે જેને હું સીધી રીતે અહીંયા 15 ને 16 આપ્યો છે તો હું 15 નથી લખતો હું સીધો P0 લખું છું બરાબર બચ્ચા પછી તમે કહેશો કે સર અહીંયા આપ્યો છે P1 ચલો પરફેક્ટ અહીંયા તમે કહેશો કે સર 2015 નો જથ્થો આપ્યો છે તો Q0 અને પછી તમે કહેશો કે સર અહીંયા 2016 નો તો Q1 ક્લિયર આટલો પોઈન્ટ ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર આટલું તો ખબર પડી ગઈ જેવો આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર આની અંદરનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહેલીથી શરૂઆત કરીએ P0 તો P0 તમે કહેશો કે સર આની અંદર સૌથી અગત્યનો પોઈન્ટ એ ધ્યાન રાખવાનો છે P1 જે આપણને આપેલો છે અહીંયા 1 કિલોગ્રામ લખી કાઢ્યું જેવું 1 કિલોગ્રામ લખીએ એટલે તમે કહેશો કે સર અહીંયા જે ભાવ આપેલા છે એને ભાગવા પડશે તો ભાવ આપણને અહીંયા જ આપેલા છે તો અહીંયા લખીએ એ 300 ભાગ્યા 20 કેમ કે આપણે 1 કિલોગ્રામનો ભાવ શોધવાનો છે અને અહીંયા 440 ભાગ્યા 20 તો અહીંયા તમે કહેશો 300 ભાગ્યા 20 કરશો એટલે અહીંયા આવશે 15 440 ભાગ્યા 20 કરશો એટલે આવશે અહીંયા 22 તો અહીંયા આપણે પહેલા લખી કાઢ્યું 15 અને 22 પછી તમે લખશો કે 5 અને 8 કેટલા લખશો 5 અને 8 જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો સર આટલું તો અમને ખબર પડી ગઈ તો 5 અને 8 પૂરું થાય એટલે બચ્ચા પછી આવે છે 1 ક્વિન્ટલ અને અહીંયા ક્વિન્ટલનો ભાવ આપેલો છે તો સીધે સીધું 1 જ ક્વિન્ટલનો ભાવ આપ્યો છે તો અહીંયા 500 અને 700 લખી કાઢે આ ધ્યાન રાખજો ટેક્સ્ટબુકમાં અહીંયા થોડોક ડિફરન્સ આવશે પણ આન્સર છેલ્લે સેમ આવશે એ ખાસ ધ્યાન રાખજો તો તમે કહેશો કે સર આપણે એનો મતલબ એવું થયું 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય તો આપણે અહીંયા કિલોગ્રામ આપેલું છે તો અહીંયા હું સીધું લખી શકું 10 ભાગ્યા 100 એટલે તમે કહેશો 0.1 અને અહીંયા પછી તમે કહેશો 15 ભાગ્યા 100 એટલે 0.15 તો તમે કહેશો કે સર અહીંયા લખું 0.1 અને 0.15 જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારો બી પાર્ટ પણ પૂરો સીમા કિલોગ્રામ 1 કિલોગ્રામ આપ્યો છે તો અહીંયા 1 કિલોગ્રામ લખ્યું અહીંયા લખી રાખીશું ભાવમાં 60 અને 75 અને અહીંયા ખાસ ધ્યાન રાખજો 1200 ગ્રામ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય 1000 ગ્રામ કહેવાય તો તમે કહેશો કે સર એનો મતલબ એવું થયું તો આની અંદર 1200 ભાગ્યા 1000 અને અહીંયા 2000 ભાગ્યા 1000 તો અહીંયા તમે કહેશો 1.2 અને અહીંયા આવશે 2 તો અહીંયા મેં લખી કાઢ્યું 1.2 અને અહીંયા આવશે 2 ક્લિયર જવું આગળ તમે કહેશો કે સર આટલો ક્લિયર સી વાળો પૂરો પોર્શન પૂરો હવે ડી વાળાની વાત કરીએ તો ડી વાળાની વાત કરીએ તો મીટર 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 તો તમે કહેશો કે સર બધા એકમો સરખા છે 1 મીટરનો ભાવ આપ્યો છે અને તમે કહેશો કે સર આપણા એકમો પણ સરખા છે તો બધું જે એમનું એમ જ આવી જશે 14.25 15 અહીંયા લખીશું 15 અને 25 ધ્યાનથી લખવાની જરાય ઉતાવળ ના થાય કેમ કે ઉતાવળ કરશો તો પાછળ તમે હેરાન થઈ શકો લીટર 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 1 લીટરનો જ ભાવ છે તો તમે કહેશો આમાં પણ સર લખી કાઢો 32 36 18 30 આગળ જઈએ 1 ડઝનનો ભાવ આપેલો છે તો અહીંયા તો આપણે ભાવ જે આપ્યો એમાં એઝ ઇટ ઇઝ ભાવમાં લખી કાઢીશું 30 અને 36 કેમ કે આપણે 1 દાખલામાં 1 એકમનો ભાવ ડઝનનો શોધવાનો હોય 1 ડઝનનો ભાવ શોધ્યો પણ અહીંયા નંગ આપ્યા છે તમે કહેશો કે સર અહીંયા તમારે લખવું પડશે
आठ भाग्या बार, एक डजन बराबर बार नंग थाय, अने यह तमे कहशो सर दस भाग्या बार, तो तमे कहशो सर आठ भाग्या बार, तो तमे कहशो 0.67, अने यह तमे कहशो दस भाग्या बार, तो 0.83 आवशे। 833 बे वार लखी एटले थोड़ुक एक्यूरेसी लेवल वधे, तो अहींया लखी काढ्युं 0.83 हूँ लखू छू, पण तमे जो त्रण चार डिजिट सुधी लखशो तो एक्जेक्ट आंसर आवशे 0.67। टेबल तो रेडी थई गयुं छे, पण आ दाखलामां बच्चा हूँ आगळ कराईश। रीजन एक ज छे के अहींया जो हूँ नहीं कराऊं ने तो कन्फ्यूजन क्रिएट ना थाय एना माटे, केम के घणा माइनोर भूल करशे ने पछी सरने कहेशे के सर जवाब नथी आवतो जे आपणे रेडी नथी, एटले आपणे प्रोपर रीते गणता जईए करता जईए। पहलू तमे कहेशो के सर लास्ट पेयर शोधवानुं छे, तो IL जेने कहीशुं तो सिग्मा P1Q0P0Q0। तमे कहेशो के सर 1000 फॉर्म्युला वर्ड वापरीए छे, 11 केवो लखीए छे 1101, तो अहींया लखी काढ्युं, अने IF इज इक्वल टू IL इंटू IP। क्लियर बच्चा, जईशुं आगळ। चलो शरूआत करीए, तो तमे कहेशो के सर अहींया लखो पहेलुं ज P1Q0, बीजू छे P0Q0, तीजू लखो P1Q1, अने अहींया लखीशुं P0Q1। जेवो आ पॉइंट पूरो थाय एटले तमे कहेशो के सर आटलू तो अमने क्लियर थई गयुं। हवे शरूआत करीए, तो P1 एटले आपणा प्रमाणे आ रह्युं, अने Q0 तो पहेलुं आवे छे। तमे कहेशो 22 ગુણ્યા 5, તમે કહેશો 110, અહીંયા લેશો તો 70, પછી 75 ગુણ્યા 1.2, જે આવશે આપણું 90। આગળ જઈએ બચ્ચા, પછી તમે કહેશો સર આની અંદર 15 ગુણ્યા 15, 625, સોરી એ 25 ગુણ્યા 25 થાય, અહીંયા થશે 225। અહીંયા તમે કહેશો 36 ગુણ્યા 18, તો તમે કહેશો 648। અહીંયા તમે કહેશો સર 36 ગુણ્યા 0.67, તો 24.12। કેટલા બચ્ચા? 24.12। ટોટલ કરવાની શરૂઆત કરીએ, તો 64 એટલે 648 પ્લસ 225 પ્લસ 90 પ્લસ 70 પ્લસ 110, સોલ્વ કરો એટલે કેટલા આવશે? તો અહીંયા તમે કહેશો P0 પહેલાં લખી કાઢીએ આપણે 1167.12। તમે કહેશો કે સર આનો લખો P1Q0 સિગ્મા, આ લખવાની ટેવ આદત ખાસ પાડજો, જીવો આ પતે એટલે તમે કહેશો કે સર આને હટાવો P0 ને Q0 એટલે P0Q0। આવી રીતે તમે આંગળી મૂકીને કરવાનું, બોર્ડ પર ટીક કરાય જ્યારે ગણતરી વખતે આંગળી મૂકવાની, ક્યારેય આન્સર ખોટો નહીં પડે। આગળ જઈએ બચ્ચા, 15 50 75, તો અહીંયા લખી કાઢીએ, તમે કહેશો કે સર અહીંયા લખો 50, થોડુંક પ્રોપર લખીએ, હા બસ ચલો, પછી 1.2 ગુણ્યા 60, તો તમે કહેશો 72, પછી અહીંયા 15 ગુણ્યા 14.25, સોલ્વ કરો એટલે 213.75, પછી આગળ જઈએ તો તમે કહેશો કે સર 18 ગુણ્યા 32, તો 576, અહીંયા તમે લેશો તો 30 ગુણ્યા 0.67, તો તમે કહેશો કે સર 20.1। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે ટોટલ કરવાની શરૂઆત કરીએ, તો અહીંથી લખવાની શરૂઆત કરીએ, તો તમે કહેશો 576, 213.75, 72, 50 અને 75, તો અહીંયા લખી કાઢીએ 1006. કેટલા લખું બચ્ચા? 85, 1006.85 સિગ્મા P0Q0। બચ્ચા આટલે સુધી એકદમ ક્લિયર, આગળ જઈશું। ચલો તો હવે તમે કહેશો કે સર જુઓ P1Q1, તો હવે તમે કહેશો કે સર અહીંયા 2 હટાવી દો, P1 અને Q1, એટલે આનો બંનેનો ગુણાકાર, તો 22 ગુણ્યા 8, તમે કહેશો કે સર 176, પછી તમે કહેશો કે સર 700 ગુણ્યા 0.15, તો તમે કહેશો 105, પછી તમે કહેશો 75 ગુણ્યા 2, તો 150, પછી તમે કહેશો 15 ગુણ્યા 25, તો 375, અહીંયા કહેશો તમે 36 ગુણ્યા 30, તો 1080, અહીંયા તમે કહેશો 0.83 ગુણ્યા 36, તો 29.88। શરૂઆત કરીએ, 29.88, 1080 પ્લસ 375 પ્લસ 150
प्लस 105 प्लस 176 તમે કહેશો કે સર 19.15.88 હવે બચ્ચા અહીંયા છે ને સ્લાઇડ ટેક્સ્ટબુકમાં આપણા આન્સર સાથે થોડોક ફરક આવે છે તમે કહેશો કે સર પોઈન્ટનો ફરક અહીંયા 15.88 આવે છે એમાં 19.66 આવે છે 19 એટલે કે 1916 આવે છે એક્ઝેક્ટ બોલું તો આ રીતે 1916 આવે છે અને આપણો આવે છે 1915.88 એટલે આન્સર ફરક નહીં પડે એ ધ્યાન રાખજો મેથડનો ફાયદો આ જ છે આગળ જઈએ તમે કહેશો સર આટલું એ ક્લિયર હવે લઈએ Q1 તો ફિક્સ છે અને P0 એટલે આ છેલ્લા બે એટલે છેલ્લેથી બંને લેવાનું છે 15, 18, 105 તો એવું નહીં ભૂલવાનું 15, 18, 120 થાય બચ્ચા ચલો અને 15, 9, 135 અને 15, 10, 150 ચલો પછી આગળ જઈએ 500 × 0.15 તો અહીંયા તમે કહેશો 75 પછી તમે કહેશો સર 60 × 2 તો 120 પછી તમે કહેશો સર 14.25 × 25 કરશો તો 356.25 પછી તમે કહેશો સર 32 × 30 તો તમે કહેશો 960 પછી તમે કહેશો 30 × 0.30 એટલે અહીંયા લખતા જઈએ 30 × 0.83 એટલે 24.9 જેવું આ થાય એટલે તમે આગળ જઈએ તો 120 + 75 + 120 + 356.25 પછી 356.25 પછી 960 24.9 એટલે તમે કહેશો કે સર 1656.15 σP0Q1 હવે આમાં પોઈન્ટનો ફરક આવશે પણ આન્સર છેલ્લે સેમ આવશે શરૂઆત કરીએ બચ્ચા તો અહીંયા સૌથી પહેલાં આનાથી લખતા જઈએ લાઈન સરત સિક્વન્સમાં પહેલું આપ્યું છે 1167.12 અપોનમાં આવશે તો 10 0 એટલે કે 1685 1006.85 ચલો શરૂઆત કરીએ તો 11 87.12 × 100 / સોલ્વ કરો બચ્ચા હવે આમાં બોલવામાં છે ને આગળ પાછળ થાય એના કરતા કરતા જાઓ તમે પણ તો 115.92 બરાબર ચલો અહીંયા લઈએ તો 19.15 × 88 × 100 અને અહીંયા લખીશું તો અહીંયા તમે કહેશો 1656 અને અહીંયા 15 સોલ્વ કરો બચ્ચા તો અહીંયા તમે કહેશો સર 19.15 × 88 × 100 / 56 = 16.15 સોલ્વ કરો એટલે 115.68 જોયું બચ્ચા આન્સર છેલ્લો સેમ આવશે ટેક્સ્ટ બુક પ્રમાણે એક્ઝેક્ટ ટેલી થશે મેથડ સમજો એટલે ખાસ કહું છું કે તમે કન્ફ્યુઝ ના થાઓ અને છેલ્લો આન્સર બચ્ચા અહીંયા લખીશું 115.92 અને અહીંયા 115.68 જેનો સોલ્વ કરશો એટલે ફાઇનલ આન્સર બચ્ચા આવશે 115.8 હવે બચ્ચા એક ધ્યાન રાખજો બધામાં કીધું છે કેટલા ટકા વધારો થયો છે તો જ્યારે પણ વધારાની વાત થાય ને એટલે ખાસ ધ્યાન રાખવાનું આ 115.92 કીધું હોય તેમાંથી 100માંથી માઇનસ કરો એટલે તમે કહેશો કે સર 15.92 વધારો થયો છે 15.68 અને અહીંયા 15.8 100% વાળી જે નીચે લાઈન લખી છે ને એની વાત કરું છું એ ધ્યાન રાખજો તો બહુ વાંધો નહીં આવે વ્યવસ્થિત બચ્ચા નોટબુકમાં લખી કાઢો હવે પછી આગળ જઈશું નેક્સ્ટ લેક્ચરમાં નવા એક ટોપિક તરફ વ્યવસ્થિત ડિટેલમાં લખો સમજીશું વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બચ્ચા મળીશું નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે